નર્મદા જિલ્લામાં આદિવાસીઓ માટે ટીમરૂના પાન રોજગારીનું સાધન સાબિત થયા છે. જડવાડી ગામમાં આદિવાસીઓ ટીમરૂ પાન વેચવા માટે ઉમટી પડ્યા હતા. હાલમાં ટીમરૂના 100 પૂડાના ભાવ 200 રૂપિયા હોવાથી આદિવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં આદિવાસીઓએ ટીમરૂના પાનથી સારી આવક મેળવી છે. તમને જણાવી દઈએ કે બીડી ઉદ્યોગમાં નર્મદાનું મોટું યોગદાન રહેલું છે. હાલમાં નર્મદા કુલ 22 યુનિટ છે, જ્યાં 104 જેટલો ફળ સેન્ટર પર ટીમરૂના પાનનું એકત્રકરણ કરવામાં આવી રહ્યું છે. ડુમખલ, પીપલોદ, મોરચડી, ફૂલસર, જુનવર, જાડવાણીમાં 43 જેટલા ફળ સેન્ટરો છે. સાગબારા, ગંગાપુરા, ડેડિયાપાડા, રાજપીપળા, આમલેથામાં હરાજી દ્વારા ટેન્ડરથી માલ વેચવામાં આવે છે. ₹1300 ગયા વર્ષે હતા, આ વખતે વધારી અને 2000 રૂપિયા કરવામાં આવેલ છે. ગયા વર્ષે અમને 130 રૂપિયા આપતા હતા, આ વર્ષે 200 રૂપિયા મળે અમને. અમને એમાંથી રોટી રોજી, છોકરોને ભણાવવાનો સાંજલો વ્યવહાર, એમાંથી અમે બધું રોટેશન ચલાવીએ છીએ. અને એનાથી અમને ખૂબ ફાયદો થયો છે, કેમ કે ગયા વખતે 130 રૂપિયા આપતા હતા 100 પડદાના, અને અત્યારે 200 રૂપિયા આપે છે 100 પડદાના. તો અમને ઘર સંચાલન કે બાળકોનું શિક્ષણ કે ગમે તે રીતે પોસી રહેવાય છે. પાનનો ધંધો કરી અને હમણાં આવતી સાલ કે ગઈ સાલ હાલ તો લગભગ 130 રૂપિયા જેવો ભાવ, કે હમણાં જે 200 રૂપિયા આપે એટલે એમ સારું કહેવાય છે. લઈ આવ્યા પાન, ખર્ચો ઘર ખર્ચો નીકળી જાય.